ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય ને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ ને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે અસીમ સંગ્રહ અને ઉપભોગની તૃષ્ણા. સંસારમાં ઉપભોગ માટે જરૂરી વસ્તુઓ ખૂબ જ પ્રમાણમાં ભરેલી છે, પરંતુ થોડા જ લોકો તેના પર હક જમાવીને બેસી રહ્યા છે. એના પરિણામે બાકીના લોકો અભાવગ્રસ્ત અને ગરીબ રહે છે. કેટલાક માણસોને જીવન જરૂરી વસ્તુઓથી સંતોષ થતો નથી. દરેકને વધારે ને વધારે વસ્તુઓનો સંગ્રહ અને ઉપભોગોની લાલસા વ્યાકુળ કરી રહી છે. ગરીબ થી લઈને અમીર સુધી, મજૂર થી લઈને માલિક સુધી, શિષ્ય થી લઈને ગુરુ સુધી બધા પોતાના માટે મોટી મોટી માંગણીઓ રજૂ કરી રહ્યા છે. કોઈ બીજાને પોતાની સાચી આત્મીયતા, સેવા અને સ્નેહ ભાવનાઓ આપવાનું ઈચ્છતા નથી. બીજા માટે પોતાની વસ્તુ તથા અધિકારનો ત્યાગ કરવાનું ઈચ્છતા નથી. ઉપર બીજાઓ પાસેથી વધારેમાં વધારે લાભ લે કેવી રીતે ઉઠાવી શકાય તેની ચિંતામાં રહે છે. આ દોડાદોડીમાં તેમને સાચા ખોટામાં, પાપ પુણ્યમાં કે નીતિ અનીતિમાં કોઈ તફાવત લાગતો નથી. તેમને તો ગમે તે રીતે પોતાનું કાર્ય પાર પડે તેની જ ચિંતા રહે છે. નીતિનો માર્ગ છોડીને વ્યક્તિ જ્યારે અનીતિના સહારો લઈને પોતાના સ્વાર્થ પૂરો કરવાનું ઈચ્છે છે, ત્યારે ચોક્કસપણે વિરોધ, દ્વેષ, સંઘર્ષ અને કલેશ ઉત્પન્ન થાય છે. આ કલેશ અનેક રૂપ ધારણ કરીને સામે આવે છે અને તેનાથી શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ નાશ પામે છે. અખંડ જ્યોતિ, March 1957, પેજ નંબર 15. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.